છે ત્યારે ઝી મીડિયાની ટીમે અમદાવાદની મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમનો મંતવ્ય જાણ્યો. કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય સમગ્ર દેશે આવકાર્યો છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની મહિલાઓ આપણી જોડે છે. શું કહી રહી છે સરકારના ઐતિહાસિક નિર્ણયને લઈ અને આ મહિલાઓનું શું માનવું છે, શું વિચારી રહી છે, આનાથી કાશ્મીરને કેટલો ફાયદો થશે અને મહિલાઓ આ નિર્ણયને, સરકારના આ નિર્ણયને કઈ રીતે જોઈ રહી છે, કિસ તરહ સે દેખ રહે હો આપ, જો ગવર્નમેન્ટને નિર્ણય લિયા હૈ કાશ્મીર મેં સે કલમ 370 હટા દી હૈ, કિસ તરહ સે દેખ રહે હો આપ? ये गवर्नमेंट ने बहुत ही अच्छे डिसीजन लिया है. मैं मानूंगी माननीय हमारे नरेंद्र मोदी जी ने जो डिसीजन लिया है वो काफ़ी अच्छा है. 370 जो कलम निकाल दी है उससे पूरा गुजरा कश्मीर इंडिया में आ जाएगा और मुझे लगता है कि इससे हमारे लेडीज़ और इंडिया के ग्रोथ के लिए बहुत ही बड़ा हमको फ़ायदा होगा. જે રીતે વાત કરીએ કે આજે પણ ગઈકાલે ઐતિહાસિક નિર્ણય લેવાયો, આજે અમિત શાહે ગૃહમાં નિવેદન આપ્યું કે જો પીઓકે માટે જીવ આપવો પડશે તો હું આપી દઈશ, કોઈનો હસ્તક્ષેપ આમાં નહીં ચલાવી લઉં, એટલે વિરોધ પક્ષનો પણ મત લેવામાં આવશે પરંતુ એમની કોઈ દખલગીરી નહીં ચલાવી લેવાય. કાશ્મીરના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીર છે અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, શું કહેશો? ખરેખર ગવર્નમેન્ટે ખૂબ ઐતિહાસિક નિર્ણયને સારો નિર્ણય લીધો છે. કાશ્મીરમાં જ્યારે 85માં અને 84માં જે પરિસ્થિતિ હતી એ પછી ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને કોઈ દુનિયાનું સ્વર્ગ પૃથ્વી ઉપરનું કહેવાય એ સ્વર્ગમાં કોઈ જઈ નતા શકતા, ભય જ રહેતો હતો. તો આ નિર્ણયનું આવકારી પગલું ગવર્મેન્ટે એટલું સાહસભર્યું પગલું લીધું છે તો એ ગવર્મેન્ટને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખરેખર એમણે બહુ જ સારું કામ કર્યું છે અને આવું કોઈક વિલાઓ જ કહી શકે કે પીઓકે પણ અમારો ભાગ છે અને એના માટે અમે અમારું જીવ પણ આપી દઈશું એવો કોઈ વીર જ કહી શકે, બાકી કોઈનામાં એવી તાકાત નથી. એટલે કાશ્મીરની પ્રજા માટે અને સમગ્ર દેશની પ્રજા માટે એક દેશ એક કાનૂન એક સંવિધાન એ આખા દેશમાં લાગુ કર્યું છે અને ખરેખર ખૂબ સરસ છે. અને એ કાયદો જે આપણા દેશમાં હોય કે એક દેશમાં અલગ, એક રાજ્યમાં અલગ કાયદો અને બીજા રાજ્યમાં અલગ કાયદો એવું ના હોવું જોઈએ. આપણો ધ્વજ પણ ત્યાં નતા ફરકાવી શકતા અને દરેક પ્રધાન પણ અલગ, બધું જ અલગ, એટલે એવું ના હોવું જોઈએ. આપણું અખંડ ભારતનું સ્વપ્નું હવે તો એવું લાગે છે કે સરદાર પટેલે જે સ્વપ્નું જોયું હતું અખંડ ભારતનું સ્વપ્નું એ સાકાર થઈને જ રહેશે અને આપણું અખંડ ભારત બનશે જ એવો અમને દ્રઢ વિશ્વાસ છે નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટમાં. જી ચોક્કસથી, જે રીતે વાત કરીએ કાશ્મીરમાંથી કલમ હટાવવામાં આવી છે એનાથી મહિલા તરીકે તમે કઈ રીતે જુઓ છો, શું ફાયદો થશે માત્ર કાશ્મીરીઓને નહીં પણ ભારતીય આખા ભારતીયોને ફાયદો થઈ રહ્યો છે, શું કહેશો? નરેન્દ્ર મોદીએ જે 370ની કલમ હટાવી છે એનાથી આપણું કાશ્મીર અને લદ્દાખ એક યુનિયન ટેરિટરી બની ગયું છે અને એનાથી આજે એક અખંડ ભારત બની ગયું છે જે હજી સુધી તો કોઈ નેતા કરી શક્યા નથી, જે નરેન્દ્ર મોદીએ શક્ય કરી બતાવ્યું છે. એટલે રાજકારણ શેકાતું હતું પરંતુ આટલા વર્ષો પછી આ નિર્ણય આવ્યો છે અને આવકારો છો? હા ચોક્કસ. જી ચોક્કસથી, અત્યાર સુધી આટલા વર્ષો તમામ પક્ષોએ રાજકારણ શેક્યું, 370 હટાવીશું એવી વાતો કરી પરંતુ કરી બતાવ્યું છે, સાચા અર્થમાં સાકાર થયું આ સપનું, સરકારે કર્યું છે, સરકારના નિર્ણયને તમે કઈ રીતે જુઓ? સરકારે આ નિર્ણય જે લીધો છે એ બરોબર લીધો છે, એનાથી વિકાસ થશે, દેશમાં શાંતિ થશે અને જગ્યા ત્યાંથી સવાર કરી આપણે એ નિર્ણયને વધારવાનો છે. સાચા અર્થમાં કાશ્મીર આઝાદ થયું ગઈકાલે એવું કહી શકાય, કારણ કે કાશ્મીર હતું ભારતનો અંગ પરંતુ ત્યાં ન તો ભારતનો કાયદો ન તો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતું, એટલે અમુક વ્યવહારો પણ આપણે નતા કરી શકતા, ત્યાં જમીન નથી ખરીદી શકાતી, તો વિકાસ થતો હતો પરંતુ આજે કાશ્મીરને માંથી 370ની કલમ હટાવી લીધી છે તો તમે કઈ રીતે જુઓ છો, ખરા અર્થમાં હવે કાશ્મીરનો વિકાસ થશે ખરો? નરેન્દ્ર મોદી સાહેબે વિકાસની વાતો જ નથી કરી, ખૂબ જ આપણા દેશનો વિકાસ કર્યો છે. 370ની કલમ હટાવીને અખંડ ભારતનું સ્વપ્નું સાકાર કર્યું છે અને હવે દેશ આપણો દેશ ખૂબ જ વિકાસ કરશે અને પ્રજાનું પણ કલ્યાણ થશે, દેશનું પણ કલ્યાણ થશે અને ખૂબ જ વિકાસલક્ષી કાર્યો કર્યા છે તે બદલ નરેન્દ્ર મોદી સાહેબના અને અમિત શાહ સાહેબના નિર્ણયને હું ખૂબ જ અભિનંદન આપું છું, બિરદાવું છું. જી ચોક્કસથી, આ હતી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની મહિલાઓ અમિત શાહના નિર્ણયને અને ખાસ કરીને સરકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવાને તેને આવકારી રહી છે, વિકાસના ભાગરૂપે જોઈ રહી છે અને હવે અખંડ ભારતનું સપનું સાકાર થતું હોય તેવું તેમને લાગી રહ્યું છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.